गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित गम्मत बराबर। जो दरेक विद्यार्थी मित्रों गणितनी शू गणितनी चौपड़ी खोले, गणित गम्मत बराबर। तो दरेक विद्यार्थी मित्रों प्रकरण बे क्यू, प्रकरण बे संख्यानी रमत, संख्यानी रमत बराबर। पाना नंबर छे ते बराबर। दरेक विद्यार्थी मित्रों पाना नंबर ते खोल्यू बधाने बराबर, अने त्यां जुओ। दरेक विद्यार्थी मित्रों त्यां ध्यान आपे के जुओ, बधा छोकराओ छे, तमने देखाय छे चोपड़ीनी अंदर बधा छोकराओ, तेमां तेमना नाम आप्या छे अने संख्या आपी छे बराबर। आपणे જોઈશું, જુઓ કે મેં એટલે કે રાધિકા, જુઓ રાધિકામાં જુઓ કે મેં 24 કચુકા એકઠા કર્યા, પછી ગૌરી કે હુરે મેં 47 કચુકા મેળવ્યા છે, પછી સુની, સુનીલે કેટલા કર્યા છે 38, પછી ઇન્દ્રાએ, ઇન્દ્રાએ કેટલા કચુકા ભેગા કર્યા 54, પછી વિકી, વિકીએ કેટલા કર્યા 42 કચુકા ભેગા કર્યા છે ને, આ બધા છોકરાઓ બધા કચુકા ભેગા કર્યા, કોને કેટલા કચુકા ભેગા કર્યા તે સંખ્યા લખેલી છે બરાબર। જુઓ રાધિકા કેટલા છે એ લખીશું કે રાધિકા એના પાસે કેટલા કચુકા છે એ 24, પછી ગૌરી, ગૌરીના જોડે કેટલા છે 47 बराबर, पची सुनील, सुनील पासे कितना कचुका छे 38, कितना 38, पची इंद्रा, सो छे इंद्रा, इंद्रा पासे कितना छे 54 बराबर। हवे विकी, विकी पासे कितना छे 42 बराबर। तमारे चौपड़ी ने अंदर राधिका ना 24, गौरी ना 47, સુનિલના 38, ઇન્દ્રાના 54 અને વિકીના 42 બરાબર। આપણે અહીંયા સંખ્યા સાથે નામ લખી દીધા છે બરાબર। હવે નીચે જુઓ, આપણે વાંચવાની છે ખાલી જગ્યા અને તેનો જવાબ લખવાનો છે બરાબર, કે રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનિલ આંબલીના બી, આંબલીના બી એટલે ખબર પડે ને કચુકા ભેગા કરતા હતા બરાબર। હવે નીચો જો કે ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા, ચલો આની અંદર કોને સૌથી વધારે કચુકા એકઠા કર્યા બોલો, દરેકને આવડે, આમાંથી કોના વધારે છે ઇન્દ્રાના બરાબર। તો તમારે ખાલી જગ્યાની અંદર શું લખી દેવાનું, ઇન્દ્રા, પેની ફુદેડી છે ને તેમાં શું લખવાનું ઇન્દ્રા। ચલો હવે બીજું જુઓ કે વિકી પાસે, કોની પાસે, એ વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરતા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા એકઠા કરશે, કોની સાથે, એ સુનિલ। હવે વિકીને કેટલા છે 42 અને સુનિલને છે 38, તો 38 ઓછા છે ને, હવે સુનિલને વિકી જેટલા કચુકા કરવા હોય તો કેટલા કચુકા ઉમેરવા પડે, તો જુઓ હવે 38 છે, આપણે કેટલા સુધી બોલવાના 42 સુધી બરાબર, 38 પછી 39, 40, 41 ને 42, તો કુલ કેટલા થયા 4। ખાલી જગ્યાની અંદર શું લખી દેવાનું તમારે 4 બરાબર। ત્રીજી ખાલી જગ્યા જુઓ, જો રાધિકા 6 કચુકા વધારે મેળવે, પણ રાધિકા, આ રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે બરાબર। હવે રાધિકાને કેટલા છે 24 છે, 24 છે ને, કે 24 એમાં કેટલા કચુકા ઉમેરવાના લીધા કે 6, કેટલા 6, તો આ બંનેનો આપણે શું કરીશું સરવાળો બરાબર। 24 ની અંદર 6 ઉમેરો તો શું થશે, 4 ને 6 કેટલા થાય 10, 10 ની શું વધી પડી 1, 2 ને 3,
तो राधिका पास कितना का चुका था यार 30, तो खाली जगह के अंदर શું લખવાનું 30 बराबर। चलो आगर કે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે આ છે બાળકો કે 40 કરતા કેટલા બાળકો જોડે કચુકા છે 40 કરતા વધારે રાધિકાને કેટલા છે 24 47 ગૌરીને તો 40 કરતા વધારે થયા તો 1 પછી કેટલા છે 38 પછી 54 40 કરતા વધારે કેટલા 54 તો 54 પછી 40 કરતા 42 તો કેટલા વ્યક્તિ છે એવા કે વિકી ઇન્દ્રા અને ગૌરી તો ખાલી જગ્યામાં શું લખવાનું તમારે 3 બરાબર હવે આગળ ખાલી જગ્યા જુઓ કે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે 50 કચુકા કરવા હોય તો એવો કયો છોકરો છે કે તેને 50 પૂરા થાય તમે ભણી તમને ખાલી જગ્યા જુઓ કે ખાલી જગ્યાને 50 કચુકા કેટલા 5 × 50 કે કચુકા કરવા માટે 3 કચુકા ઉમેરવા પડે એવી તો કેવી સંખ્યા છે આટલા બાળકોમાંથી કે તેની સંખ્યા 50 થવી જોઈએ 3 ઉમેરવાથી જો 24 માં 3 ઉમેરો તો કેટલા થાય 27 થાય પછી 47 છે તો 47 માં 3 ઉમેરો તો કેટલા થશે 50 તો કોણ આવશે ગૌરી આગળની ખાલી જગ્યામાં શું લખવાનું ગૌરી ચાલ જુઓ આગળ કે સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે કોની પાસે સુનિલ પાસે કોના પાસે સુનિલ પાસે છે ને 38 છે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે હવે કોનો છે બોલો 40 માં 2 ઉમેરો તો 42 થાય તો આમાં કોના છે વિકીના છે ને 40 ને 2 42 તો ખાલી જગ્યાની અંદર શું આવશે અહીંયા વિકી બરાબર હવે જુઓ પાના નંબર 14 આ શું હતી પાના નંબર 13 ની ખાલી જગ્યા બરાબર હવે જુઓ પાના નંબર 14 કે બિંદુઓની રમત બિંદુઓ એટલે કે ટપકાઓ બરાબર કે વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જુઓ જુઓ કે મારા પર રહેલા ટપકાનું અનુમાન તમે કરી શકો છો આ હરણ છે ને તેના ઉપર જો ટપકા કરેલા છે હા તે આપણે ગણી શકાય બરાબર પછી અહીંયા જુઓ અને મારા ઉપર પણ દેખાય છે અહીંયા બાજુમાં ફૂલ છે ફૂલની બાજુમાં શું છે કીડી કે મકોડો જેવું છે ને એના ઉપર પણ ટપકા છે તો આપણે તે ગણી શકીએ હવે નીચે જુઓ કે એક બાળક છે છે ને જો તમને પાના નંબર 14 પર જુઓ કે આ ટપકાવાળું ચિત્ર છે કેવું છે ટપકાવાળું છે અને તમને ઉદાહરણ પણ આપેલું છે એમાં આપણે ટપકા ગણવાના આશરે તમારે ગોળ દોરવાનું છે એની અંદર કેટલા ટપકા થાય આપણે જોવાના છે જો આમાં શું આપ્યું છે ઉદાહરણમાં કેટલા છે તે ગણજો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 છે બરાબર તો તમારે પાના નંબર 14 કે પાના નંબર 14 બરાબર એમાં જુઓ તમને અલગ અલગ પ્રકારના શું આપ્યા છે ટપકા આપ્યા છે બરાબર હું અહીંયા ટપકા દોરું છું બરાબર
બરાબર મેં ચોપડીમાં અંદર છે એ રીતે ટપકા કર્યા છે બરાબર હવે આપણે આશ્રિત બોર કરવાનું છે બરાબર તો હું અહીંયા બોર દોરું ટપકા છે તેના ઉપર ના આવવું જોઈએ બરાબર હવે આની અંદર કેટલા બોર આવ્યા છે આપણે ગણી શકીએ ટપકા કે 1 2 3 4 5 ને 6 એ રીતે બીજા રાઉન્ડ કરીશું આપણે चोपड़ी बनाजो पांच छ जेटला बनाई देजो बराबर आ रीते तमारी चोपड़ी नी अंदर बनावजो हवे जुओ पाना नंबर 15 के धोनी नी सदी क्रिकेट तो तमे जोता हशो बराबर तमने खबर हशे तो चलो आगळ કે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ વન ડે મેચ બરાબર ભારત પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે બરાબર ભારતનો શું હતો દાવ હતો દેખાય છે તમે ચોપડીમાં જુઓ ક્રિકેટ ખેલતા દેખાય છે બધા છે ને તો જુઓ આપણે તેના વિશે આજે અત્યારે ભણવાનું છે તો જુઓ કે ધોની 96 રન પેલું ગોર ગોર છે ને તેમાં જુઓ કે ધોની 96 રન પર ફક્ત એક જ દડો બોલ બાકી છે એને તે તેની સદી પૂરી કરી શકશે અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છક્કો બરાબર તો પોતાની સદી પૂરી શકે હવે નીચે જુઓ ખાલી જગ્યા હવે ક્રિકેટમાં આપણે સદી સદીમાં સદીમાં કેટલા હોય રન 100 રન હોય કેટલા રન હોય સદી કરવામાં 100 રન અને અડધી સદી તો કે 50 તો તમને ખબર હશે બરાબર હવે જુઓ આગળ ખાલી જગ્યા પૂરો કે ધોનીને 96 વત્તા 4 કેટલા છે પાના નંબર 15 બરાબર એમાં જુઓ ધોનીના રન કેટલા છે 96 છે ને એમાં 4 ઉમેરો કેટલા 4 તો કેટલા થશે 96 માં 4 ઉમેરો તો કેટલા થશે 100 કેટલા રન થાય 100 રન બરાબર હવે નીચે જુઓ કે સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીને કેટલા રનની જરૂર છે સદી સદી એટલે મેં તમને કેટલા કીધા 100 કીધા ને સદી એટલે 100 હવે નીચે જુઓ કે ખેલાડી આપ્યા છે પછી રન કર્યા કે કયા ખેલાડીએ કેટલા રન કર્યા અને સદી પૂર્ણ કરવા માટે રનની જરૂરિયાત બરાબર જુઓ કે ખેલાડી અહીંયા લખીશું રન કર્યા બરાબર પછી છે રનની જરૂરિયાત અહીં સદીની જરૂરિયાત चलो हवे के खिलाड़ी ए खिलाड़ी नंबर शू छे ए एने कितना रन कर्या 3 कितना 3 हवे सदी में कितना सदी में 100 होय 100 માંથી તમે 3 કાઢો બોલો 100 માંથી 3 કાઢો તો કેટલા વધે આવડે છે તમને કેટલા વધે ચલો કેવી રીતે આવડે તો 3 છે ને 3 પછી બોલો કે 94 95 96 97 98 99 100 તમારે વેઢા ગણવાના છે બરાબર તો કેટલા થયા ગણો કે 1 2 3 4 5 6 ને 7 સદી કરવા માટે કેટલા રન ખૂટે પહેલા ખેલાડીને 7 હવે ખેલાડી 2 તેને કેટલા છે 97 છે અને કેટલી સદી કહેવાય 100 એ થાય ને હવે 97 પછી શું આવે 98 99 અને 100
तो कितना थया तो कि एक बे ने त्रण तो कितना बाकी रहा सदी में त्रण बराबर हवे खिलाड़ी नंबर त्रण एने के लाचे नेव्यासी कितना नेव्यासी चलो जुओ हमें नेव्यासी छे क्या सुधी आपने बोलवानो छे 100 सुधी तुम्हारे बेठा गणाना छे बराबर हूँ अहीं बोर्ड में मीठा कर तमें खबर पड़े नेव्यासी पास शू आवशे नेवु एकाणु बाणु त्राणु चौराणु पंचाणु छन्नु सत्ताणु अठाणु नवाणु ने सौ कितना थया गणवाना तमारे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस ने अग्यार सदी पूरी करवा माटे केटला रन खूट्या अग्यार हवे खिलाड़ी नंबर चार केटला छे नवाणु हवे नवाणु नवाणु पछी शू बोलाय सौ सदी माटे केटलो रन खूटे ए बराबर चलो हवे जुओ पाना नंबर 16 शू छे पाना नंबर 16 के 99 पछी आपणे आ रीते आगळ જઈએ છીએ 99 पछी गया पीरियड ની અંદર શીખવાડ્યું કે 99 પછી શું બોલાય 100 100 પછી 101 102 103 104 105 106 107 108 109 110 111 112 બરાબર પછી 112 પછી શું આવે 113 114 એ મેં તમને ભણાવ્યું બરાબર હવે આપણે એને શબ્દમાં લખ આ શું કહેવાય અંક કહેવાય અને બાજુમાં આપણે શબ્દમાં લખીએ છીએ બરાબર જો તમને ચોપડીનો અંદર છે મેં લખ્યું છે પાના નંબર છે 16 પાના નંબર 16 બરાબર જો છે 99 લખેલા પછી કેટલા 100 લખેલા છે પછી 101 મેં તમને ગઈ વખતે સમજાવ્યું કે 100 ને 1 છે બરાબર તો પાછળથી બોલાય કે એકમ દસમ અને 100 બરાબર આપણે પહેલા બે આંકડા ભણતા હતા કયા બે આંકડા કે એકમ ને દસમ ભણતા હતા ને હવે ત્રણ આંકડા એટલે કે 100 થી શરૂ તે 100 ને 1 બરાબર ચલો હવે અહીંયા છે 101 લખે છે શબ્દમાં કે 101 હવે આ કેટલા છે 102 તો આપણે ખાલી જગ્યાને અંદર લખીશું શું લખીશું 102 102 પછી જુઓ 103 લખેલા છે બરાબર પછી 104 પછી કેટલા લખેલા છે 105 106 લખેલા છે હવે આપણે લખવાનું છે તો આ કેટલા છે 107 તો આપણે અહીંયા લખીશું 107 108 109 110 111 112 બરાબર હવે બાજુમાં જુઓ પહેલા આપ્યું છે સંખ્યા પછી શબ્દમાં ચાલો આ કેટલા કહેવાય 195 196 197 198 હવે 198 પછી કઈ સંખ્યા આવશે 199 આવે ને 99 પછી આપણે 100 બોલીએ છીએ તો આમાં શું બોલવાનું 199 પછી કેટલા આવશે 200 201 પછી અહીંયા શું આવે 202 પછી 203 પછી શું આવશે 204 પછી 205 206 ચલો હવે આપણે લખીશું શબ્દમાં તો 195 આપણે આપેલા છે પછી 196 197 198 બરાબર હવે આપણે 199 આપેલા છે 200 201 અહીંયા ખાલી જગ્યા ભરવાની છે તો શું આવશે 202 ચલો હવે 203 204 205 હવે અહીંયા ખાલી જગ્યા છે આગળ શું અંક લખે છે 206 તો આપણે અહીંયા લખી દઈશું કે 206 બરાબર ચલો હવે જુઓ પાના નંબર 17
દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે ગણિતમાં તો ખાસ બરાબર જુઓ હવે કે ક્રિકેટ વિશ્વ કપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન બરાબર જો તમે ચોપડીની અંદર શ્રેષ્ઠ ક્રિકેટર હોય તેના તમને નામ અને રન આપેલા છે શું આપેલા છે રન આપેલા છે બરાબર તે કોઠા ઉપરથી આપણે શું લખવાની છે ખાલી જગ્યા બરાબર તો ચલો તમે ધ્યાન આપજો કોઠામાં કે ખેલાડી અને કરેલ રન ખેલાડી તો કે સચિન સચિને કેટલા કરેલા 128 ગાવસ્કર 100 ધોની 99 કોહલી 162 પછી રહાને 152 દરેક ધ્યાન આપે ચોપડીમાં બરાબર કે ધવને 178 જાડેજાએ 105 ગાંગુલી 141 દ્રવિડ 112 કપિલ દેવ 127 બરાબર તમને આ નામ આપ્યા છે અને સાથે રન આપ્યા છે ખેલાડીની સાથે તો આપણે નીચેની ખાલી જગ્યા લખીશું ચલો હવે જુઓ કે ધોની સહેજમાં જે સદી ચૂકી ગયો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે બરાબર જુઓ પાના નંબર 17 હું અહીંયા પાના નંબર પણ સાથે લખું છું કે પાના નંબર 17 બરાબર એમાં જુઓ હવે ધોનીના રન કેટલા હતા 99 હવે સદી કરવામાં કેટલો રન રહ્યો 1 તો ખાલી જગ્યામાં શું આવશે 1 જવાબ આવશે બરાબર હવે બીજી ખાલી જગ્યા જુઓ કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ લગભગ સરખા રન બનાવ્યા તમે હવે કોઠાની અંદર જુઓ લગભગ સરખા એટલે કે મીન્સ કે 125 હોય ડરવે સચિને કર્યા હોય કે કોઈ બી ખેલાડી કરે તો કોઠાની અંદર જુઓ કોને સરખા સરખા રન કર્યા છે ચલો જુઓ જુઓ દરેક વિદ્યાર્થી તો હા કોને કર્યા છે સચિન 128 અને કપિલ દેવ કોણ છે સચિન અને કપિલ દેવ તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું સચિન અને બીજો કયો ખેલાડી કપિલ દેવ છે ને એકના કેટલા છે 128 છે અને એકના 127 છે તો સરખા રંગ કહેવાય ને ચલો આગળ કે ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી વધારે પણ નહીં અને ઓછા પણ નહીં ચલો કોણ છે કે સદી પૂર્ણ કરી વધારે નહીં પણ ઓછા બી નહીં કોણ છે જુઓ તો ગાવસ્કર છે ને કેટલા કર્યા 100 સો કર્યા છે ને તો આપણે અહીંયા લખીશું ગાવસ્કર ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે ગાવસ્કર ચલો આગળ કે કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન ખાલી જગ્યાની છે હવે આટલા બધા ખેલાડી છે એમાં સૌથી વધારે રન કોને કર્યા છે ચલો જુઓ દંદર કોના છે ધવનના છે ને 178 તો ખાલી જગ્યામાં શું લખીશું ધવન કૌંસમાં કેટલા છે 178 રન કર્યા છે બરાબર હવે આગળ ખાલી જગ્યા પાંચમી કે ગા ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે બોલો એક રનનો તફાવત છે કોના કોના વચ્ચે છે જુઓ એક રનનો 99 ધોનીના છે અને ગાવસ્કરના બી છે બરાબર અને એક રન માટે સચિન છે 128 અને કપિલ દેવ પણ છે ને ફક્ત એક રનનો તો આપણે અહીંયા લખીશું ગાવસ્કર અને ધોની કે ગાવસ્કર અને બીજી છે ધોનીની ખાલી જગ્યા બરાબર ચલો આગળ ખાલી જગ્યાએ દોઢ દોઢ એટલે કે એક સદી અને અડધી સદી કરતા બે રન વધારે કર્યા છે ખબર પડી સદી સદી એટલે કે 100 રન અને અડધી અડધી એટલે કે 100 ના અડધા કેટલા થાય 50 તો બરાબર કેટલા થશે આ સરવાળો કરો તો 150 તો ખાલી જગ્યામાં શું થાય બે રન વધારે કર્યા છે તો જુઓ તમે અંદર ઉપર ખેલાડીઓમાં કોને કર્યા છે રહાને કર્યા છે ને શું છે રહાન ખાલી જગ્યામાં શું આવશે રહાન
बराबर। चलो हवे जुओ पाना नंबर 18। क्यों पाना नंबर 18 जो तुमने आपी छे 10 ની ગણતરી આ તમને આવડે છે બધાને જ આવડે બરાબર જુઓ પહેલા કેટલા છે 10 છે એમાં બીજા 10 ઉમેરો તો 10 ની અંદર 10 ઉમેરો કેટલા થશે 20 પછી 30 40 50 પછી 60 આવડે ને પછી 70 80 90 અને 100 આ 10 ની શું કહેવાય ગણતરી કહેવાય બરાબર આ ખાલી જગ્યા લખી દેજો ચલો પછી આગળ 100 પછી 110 આ બે બે આંકડી હવે 110 ચલો હવે 110 પછી શું આવશે 120 પછી 130 140 150 160 આવડે ને બધાને હા પછી 170 180 190 પછી કેટલા આવશે 190 પછી 200 કેટલા આવે 200 હવે 310 કેટલા 310 પછી શું આવે 10 ની ગેમ 320 330 340 350 360 370 380 390 390 પછી કેટલા આવશે 400 કેટલા આવે 400 હવે આગળ લઈ જો એમાં આપણે કઈ ખાલી જગ્યા આપી છે પહેલી બરાબર અને બીજી આપી છે 320 પછી 780 આપી છે બરાબર અને બીજી આપણે ખાલી જગ્યા લખવાની છે ચલો હવે 720 છે એમાં 10 ઓછા કરીએ તો કેટલા આવશે 710 દરેકને આવડે ને પછી 720 પછી શું આવે 730 740 750 760 770 780 આપેલા છે તો કેટલા આવશે 790 હવે 790 પછી શું આવે 800 આવે ને બરાબર હવે નીચે જુઓ 50 ની ગણતરી કેટલા ની 50 ની ગણતરી 50 ની ગણતરી તમને આવડે ને દરેકને આવડે છે જુઓ હવે અહીંયા 50 ની એટલે અંદર 50 ની શું છે ગેપ છે બરાબર તો જુઓ હવે આ કેટલા છે 200 આવડે તમે કે બબડો ને બે મીંડા 200 પછી એમાં 50 ઉમેરો તો કેટલા થશે 250 હવે 250 ની અંદર બીજા 50 ઉમેરો તો કેટલા થશે 300 થાય ને કેટલા થશે 300 બરાબર જુઓ હવે 300 ની અંદર 50 ઉમેરે તો કેટલા થશે 350
હવે 350 ની અંદર 50 ઉમેરો તો કેટલા થશે 400 થાય ને પૈસા આવડે ગણતરી હવે 400 માં 50 ઉમેરો તો કેટલા થશે 400 ને 50 હવે 450 ની અંદર 50 રૂપિયા ઉમેરો તો કેટલા થશે 500 બરાબર હવે 500 ની અંદર 50 રૂપિયા ઉમેરી આપણે તો 500 ને 50 હવે 550 ની અંદર 50 ઉમેરો તો કેટલા થશે 600 કેટલા થાય 600 બરાબર હવે 600 ની અંદર 50 ઉમેરો તો કેટલા થાય 650 હવે એની અંદર 50 ઉમેરો તો કેટલા થશે 700 એની અંદર 700 માં 50 ઉમેરો તો 750 પછી 50 ઉમેરો 750 માં તો કેટલા થશે 800 800 માં 50 ઉમેરો તો કેટલા થાય 850 બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડીની અંદર ગણિતની ચોપડીની અંદર જે મેં આ બોર્ડની અંદર લખાયું છે તે તમારે ગણિતની નોટમાં લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું છે બરાબર કેવા સારા અક્ષરે અને ગણિતમાં ધ્યાન આપજો